નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવરાઈ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમારે આ પેપર ખૂબ જ સારું ગયું છે અને એ પણ તમે આ વિડીયોની અંદર જોઈ તમે તમારું પેપર પણ સોલ્યુશન કરી લેશો ચલો વિડીયો શરૂ કરીશું આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ નવ ગણિત અને પચીસ માર્ક્સનું આ પેપર છે તો ચાલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો એ પહેલાં તમને જણાવું કે જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું ઘંટી બટન દબાવી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું સૌ પ્રથમ આપણે વાત કરીશું વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો અહીંયા પ્રશ્ન એક આપેલું છે આપણને કે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે જેની અંદરથી ડી જવાબ આવશે અનંત અને અનાવૃત પ્રશ્ન નંબર બે છે કે એક્સની ત્રણ ઘાત વત્તા બે એક્સની બે ઘાત ઓછા એ એક્સ ઓછા અઢારનો એક અવયવ કૌંસમાં એક્સ વત્તા ત્રણ છે તો એ બરાબર ખાલી જગ્યા તો અહીંયા ચાર ઓપ્શન પણ આપેલા છે આપણે જવાબ આવશે સી નવ પ્રશ્ન નંબર ત્રણ કે બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા અને રેખાઓ પસાર થાય છે તો અહીંયા પણ આપણે ચાર ઓપ્શન આપેલા છે જેની અંદરથી જવાબ આવશે સી એક પ્રશ્ન ત્રણ છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ વખત સોમવાર આવે તેવી સંભાવના છે તો લિપ વર્ષ ના હોય એટલે ફેબ્રુઆરી દિવસો અઠ્યાવીસ દિવસ અને અઠ્યાવીસ દિવસમાં ક્યારેય પાંચ સોમવાર ના આવે તેથી તેનો જવાબ આવશે ડી જી રો ત્યારબાદ આપણે જોઈશું વિભાગ બી એમાં પ્રશ્ન પાંચ કે સાદુરૂપ આપો અહીંયા સાદુરૂપનો જવાબ તમને આપેલું છે તમે વિડીયોને થોડોક પોઝ કરી અથવા વિડીયોને ઊભો રાખી એનો જવાબ તમે લખી દેજો ત્યારબાદ વિભાગ બીનો પ્રશ્ન નંબર છ કે એક્સની ત્રણ ઘાત ઓછા એ એક્સની બે ઘાત વત્તા એ એક્સ ઓછા એ ને એક્સ ઓછા એ વડે ભાગતા મળતી શેષ શોધો તો એનો પણ જવાબ અહીંયા તમને સંપૂર્ણ રીતે આપેલો છે પાંચ એ શેષ મળે છે એ પણ તમે વિડીયો ઊભો રાખી એનો જવાબ પણ લખી દેશો ત્યારબાદ જે વિદ્યાર્થીઓ વિભાગ બી એમાં આપણે વ્યાખ્યાઓ આપવાની છે સમાંતર રેખાઓ લંબ રેખાઓ વર્તુળની ત્રીજા અને ચોરસની તો સમાંતર રેખાઓની આપણે વ્યાખ્યા જોઈએ કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર છે બીજું લંબ રેખાઓ કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના બિંદુ આગળ બનતા ચાર ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો ખૂણો હોય તો તેને લંબ રેખાઓ કહે છે ત્રીજું છે કે વર્તુળની ત્રિજ્યા તો એનો જવાબ આવશે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય વર્તુળનું કોઈ પણ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે ચોથું કે ચોરસ તો ચોરસની વ્યાખ્યા આ પ્રકારે છે કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટ ખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો એના પછી આપણે જોઈશું વિભાગ બીનો પ્રશ્ન આઠ કે બે સિક્કાઓ પાંચસો વખત ઉછાળવામાં આવે અને આપણને બે વાર છાપ મળે એકસો પાંચ વખત મળે છે અને એક વાર છાપ મળે તો બસો પંચોતેર વખત મળે અને એકસો વીસ વખત મળે છે તો આનો જવાબ પણ તમને આપેલો છે વિડીયો ઉપર રાખીને તમે જવાબ લખી દેજો ત્યારબાદ આપણે જોઈશું વિભાગ સી પ્રશ્ન નવ કે ઝીરો પોઈન્ટ નવ્વાણું હજાર નવસો નવ્વાણુંને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો અને તમારા જવાબની સત્યારતાની ચર્ચા કરો તો અહીંયા તમને નીચે જવાબ આપેલો છે કે એક્સ બરાબર જીરો પોઈન્ટ નવ્વાણું હજાર નવસો નવ્વાણું દશા ચિહ્ન એ બધું આપણે જોઈએ અહીંયા જવાબ તમને સંપૂર્ણ રીતે આપેલું છે છેલ્લે જવાબ જોઈએ કે નવ એક્સ બરાબર નવ માટે એક્સ બરાબર નવ ભાગે નવ તો જવાબ એક આશા તમે વિડીયોને ઊભો રાખી લખી શકો છો ત્યારબાદ જોઈશું વિભાગ નો દસમો પ્રશ્ન કે બહુપદી ની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એકના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો તો અહીંયા પણ તમે વિડીયોને ઊભો રાખી જવાબ લખી લખી દેજો અહીંયા પહેલું એક્સ વત્તા વનનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે શેષ ઝીરો મળે છે ત્યારબાદ એ પ્રશ્ન દસનો જ બીજો છે કે પાંચ વત્તા બે એક્સ તો એનું પણ જવાબ તમે અહીં આપેલું છે કે 5 + 2 નું 0 ( -5 / 5 ) છે આ प्रकारे અહીંયા તમે વિડિયોની અંદર જો કે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીં આપેલું છે જે ઉપર છે x ની 3 ઘાત + 3x ની 2 ઘાત + 3x + 1 એ प्रकारे તમારે ગણવાનું છે તો અહીંયા પણ જોઈએ તો જવાબ છે = -125 + 150 - 60 + 8 / 8 તો એનો જવાબ અહીંયા આવશે

તેવું બિંદુ સી બિંદુએ એ અને બી વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર એક દ્વિતિયાંશ એ બી છે આકૃતિ દોરીએ અને તેને સ્પષ્ટ કરે અહીંયા આપણે જોઈએ એક રેખા દોરી છે એમાં ડોટ છે એનાથી રેખા આગળ જાય તો સી ઉપર ડોટ છે અને બી ઉપર તો અહીંયા આપણે જોઈએ કે એસી બરાબર બી સી પક્ષ છે તો એસી વત્તા એસી બરાબર બીસી વત્તા એસી બંને બાજુએ એસી ઉમેરતા જો બંને બાજુએ એસી ઉમેરીએ તો ટુ એસી બરાબર એસી અને અહીંયા જવાબ જોઈએ કે માટે એસી બરાબર એ છેદમાં બે તો એસી બરાબર એક દ્વતીયાંશ ગોડ્યા એ બી જવાબ આવશે આ છે એનું આ આપણે સાબિત સ્પષ્ટા કરી છે એના પછી વિભાગ ડી છે કે નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો અહીંયા આપણે પ્રશ્ન બહાર આપેલું છે કે કોઈ એક સંસ્થાએ યાછાદિક રીતે ચોવીસો કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પસંદ તો અહીંયા આપણને ચાર આપેલું છે માસિક આવક અને છેલ્લે એ આપણે ચારે ચાર અહીંયા આપણે શોધવાના છે તો ચાલો એનો આપણે જવાબ જોઈએ કે અહીં કુટુંબોની સંખ્યા બરાબર ચોવીસો છે તો અહીં આપણે પહેલું જ જે આપેલું હતું એ શોધીએ કે માસિક આવક રૂપિયા દસ હજાર ઓછા તેર હજાર હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય જો માસિક આવક રૂપિયા દસ હજાર ઓછા તેર હજાર હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો માસિક આવક રૂપિયા દસ હજાર ઓછા તેર હજાર હોય અને તેમની પાસે પોતાના ફક્ત બે જ વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા અહીંયા ઓગણત્રીસ છે ચાલો સૂત્ર લખીશું પી એ બરાબર ઘટના ઉદભવવા માટે પ્રયત્નોની સંખ્યા ઉચ્ચ સોરી ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા તો અહીંયા પી એ બરાબર ઓગણત્રીસ છેદમાં ચોવીસો આવશે એના પછી બીજું છે કે માસિક આવક રૂપિયા સોળ હજારથી વધુ હોય માસિક આવક રૂપિયા સોળ હજારથી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તો તે માસિક આવક રૂપિયા સોળ હજારથી વધુ હોય અને તેમની પાસે પોતાનું ફક્ત એક જ વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા અહીંયા આપણે પાંચસોને સિત્તેર આપેલી છે તમે તમારા પેપરની અંદર જોઈ અને દાખલો ગણવાનો છે આના આધારિત તો જોઈએ સૂત્ર કે માટે પી બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા તો પી બરાબર પાંચસો અગણ્યાસી ભાગ્યા એટલે કે છેદમાં ચોવીસો જવાબ આવશે એના પછી ત્રીજું જે આપેલું છે એ જોઈશું એના પહેલાં જો તમને વિડીયો સારો લાગતો હોય એટલે કે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ ઘંટલી દબ બટનને દબાવી દો જેથી આવનાર વિડીયોને અપડેટ તમને મળી રહે ત્રીજું છે કે માસિક આવક રૂપિયા સાત હજારથી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તો તો અહીંયા આપેલું છે કે માસિક આવક રૂપિયા સાત હજારથી ઓછી હોય અને તેમની પાસે પોતાનું એક પણ વાહન ન હોય તેવા કુટુંબોની સંખ્યા અહીંયા કેટલી છે તો કે દસ તો અહીંયા આપણે સૂત્ર લખવાનું છે કે પીસી બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા તો અહીંયા જોઈએ કે પીસી બરાબર દસ છેદમાં ચોવીસો બરાબર એક છેદમાં બસો ને ચાલીસ ત્યારબાદ લાસ્ટ અને છેલ્લું એટલે કે ચોથું માસિક આવક રૂપિયા એ ખાલી ઉદાહરણ છે આપણે દાખલાની અંદર જોઈએ કે માસિક આવક રૂપિયા તેર હજાર ઓછા સોળ હજાર હોય અને તેમની પાસે બેથી વધુ વાહન હોય તો એ આપણે અહીંયા નહીં જોવાનું અહીંયા આપણે જોવાનું છે એક કરતાં વધુ વાહન ન હોય તો તો એક કરતાં જો વધુ વાહન આ અહીંયા આપેલું છે કે એક કરતાં વધુ વાહન ન હોય તો એની આપણે અહીંયા ગણતરી કરીશું કે દસ વત્તા ઝીરો વધતા એક વત્તા બે વત્તા એક કૌશમાં વધતા કંશમાં એકસો સાહીઠ વત્તા ત્રણસો પાંચ વત્તા પાંચસો પાંત્રીસ વધતા પાંચસો ને પૂરો સોરી કૌશમાં જ બોલ્યો છેલ્લે વાંધો નહીં બરાબર કૌશમાં ચૌદ વત્તા કૌશમાં એકવીસો ને અડતાલીસ આનો સરવાળો બરાબર એકવીસો બાસઠ એટલે કે બે હજાર એકસો બાસઠ તો હવે આપણે સૂત્ર લખીશું કે પીડી ઘટના ઉદભવવા માટે પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા તો અહીંયા આપણે ઘટના ઉદ્દવા માટે પ્રયત્નોની સંખ્યા કેટલી છે કે બે હજાર એકસો ને બાસઠ તો જોઈશું બરાબર બે હજાર એકસો બાસઠ ભાગ્યા ચોવીસો બરાબર અહીંયા એક હજાર એકત્રીસ છેદમાં બારસો આવશે જો તમને વિડીયો ગમો હોય તો ફરી વખત કહું લાઇક કરો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે